નમસ્કાર સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના આવો સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી ગાયત્રી મહામંત્ર બોલી આજના ઋષિચિંતનમાં જઈએ ભૂર્ભુવાસવિતુર્વ્ય ભારગો દેવ્ય ધીમી ધીયો ના પ્રચોદયાત આજનો ઋષિ સંદેશ છે કામધેનુ અને કલ્પવૃક્ષ આપણા અંતરમાં જ છે આનંદનો સૌથી મોટો શત્રુ જો હોય તો એ અસંતોષ છે આપણે ભલે પ્રગતિના માર્ગે ઉત્સાહપૂર્વક આગળ વધીએ પૂરેપૂરો પુરુષાર્થ કરીએ આશાપૂર્ણ સુંદર ભવિષ્યની રચના માટે સંલગ્ન રહીએ પરંતુ એની સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અસંતોષની આગથી દૂર રહીએ તે નળમાં ફક્ત આનંદ જ નહીં પરંતુ માનસિક સમતોલન અને શક્તિનો સ્ત્રોત પણ બળીને ભસ્મ થઈ જાય છે અસંતોષના કારણે પ્રગતિનો માર્ગ અવરોધાય છે ઈચ્છા વહેલી પૂરી થાય એમાં જ ચિત્ત અટવાયેલું રહે છે પ્રગતિના માર્ગે ક્રમબદ્ધ આગળ વધવા માટે યોગ્ય ધીરજ અને શાંત ચિત્ત દ્વારા ઘડવામાં આવતી યોજના અસંતોષના કારણે સફળ થઈ શકતી નથી એવો માણસ કોઈ નક્કર સફળતા પ્રાપ્ત કરી શકતો નથી આજે જે કંઈ મળ્યું હોય તેનો સંપૂર્ણ આનંદ લેવો જોઈએ પોતાના શરીર તથા કુટુંબની આજીવિકા માટે જે સાધનો પ્રાપ્ત થયા હોય તેનાથી સંપૂર્ણ સંતોષ અને આનંદ અનુભવવો જોઈએ જે મળ્યું છે તેને ઈશ્વરની અપાર કૃપા માનવી જોઈએ સંસારના બધા પ્રાણીઓની તુલનામાં આપણને માનવ જીવન મળ્યું છે તે સૌથી મોટામાં મોટું આપણું સૌભાગ્ય છે પછી ભલે આપણા જીવનમાં ઓછો વધતો અભાવ હોય પોતાના અભાવ વિશે જ નિરંતર વિચારવું ના જોઈએ પરંતુ એવું પણ વિચારવું જોઈએ કે ભગવાને આપણને જે કંઈ આપ્યું છે તે શું ઓછું છે કામધેનુ અને કલ્પવૃક્ષ આપણા અંતરમાં જ રહેલા છે આપણી તૃષ્ણાઓને મર્યાદિત કરવી તે જ કલ્પવૃક્ષ છે અને જે મળ્યું છે તેમાં આનંદનો અનુભવ કરવો તે જ કામધેનુ છે આમ સ્વર્ગ આપણી અંદર જ છે આનંદ રૂપી અમૃતને બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી અમૃતરૂપી કળશ આપણા હૃદય મંદિરમાં જ રહેલો છે જો આપણે સંતોષપૂર્વક જીવન જીવીએ તો એનાથી આપણને ખૂબ આનંદનો અનુભવ થશે સંતોષી માણસની મુઠ્ઠીમાં જ આનંદ રહેલો હોય છે સંતોષી માણસ પોતે પણ તૃપ્ત રહે છે અને પોતાની સાથે રહેતા અન્ય લોકોને પણ તૃપ્ત કરે છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી અખંડ જ્યોતિ નવેમ્બર ઓગણીસો બાસઠ પૃષ્ઠ ચોમાલીસ મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયોમાં ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની યુગ નિર્માણની દૈવી સંભાવનાઓ રહેલી છે તો આ ઋષિ ચિંતનને આ ઓડિયોને અણ સાંભળ્યો ના કરતા પોતાના મિત્ર વર્તુળમાં પોતાના ગ્રુપમાં પોતાના ફેમિલીમાં આ સંદેશને ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ છે જય શ્રી કૃષ્ણ જય હિન્દ ઓડિયો સંદેશાવાહક અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર